नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 मा सामाजिक विज्ञान में आपणे पाठ नंबर 2 छेल्ले पूर्ण कर्यो हतो, बराबर। आजे आपणे पाठ नंबर 3 भारतनो सांस्कृतिक वारसो शिल्प अने स्थापत्य कला आ पाठनी आपणे शुरुआत करवा जई रह्या छीए। बोर्डनी परीक्षानी अंदर आ पाठमां टोटल 4 गुणनुं पूछाय छे। 3 गुणनो एक प्रश्न पूछाय छे अने 1 गुणनुं ऑब्जेक्टिव पूछाय छे। तो आपणे आ पाठनी शुरुआत करीए। सौथी पहेला प्रस्तावना, भारत तेना समृद्ध सांस्कृतिक वारसाना कारणे विश्वभरमां जाणीतुं छे। आपणो सांस्कृतिक वारसो छे केवो छे, अद्भुत छे। शिल्प स्थापत्यनी विविधताए भारतना इतिहासने एक नवी ઓળખ આપી છે, બરોબર। આપણો જે શિલ્પ સ્થાપત્યનો જે વારસો છે એના કારણે આખા વિશ્વમાં ભારતની છાપ જે છે સાવ જુદી જ છે અને નવી ઓળખ આપી છે। ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર, સિંધુ નદીની કિનારે વિકસ્યા તે નગર કયા કયા? સિંધુકાલીન, જેમ કે મોહેંજોદડો, હડપ્પા, બરાબર। આ બધા નગરો જે છે એ નગર આયોજન હતું એ સમકાલીન વિશ્વના, એટલે એ સમયની અંદર વિશ્વના નગર આયોજન કરતાં ચડિયાતું હતું। આજથી 5000 વર્ષ જૂની આપણી જે સંસ્કૃતિ, જે નગરો હતા, બરાબર, એ નગરો જે છે એ સમયના સમકાલીન ઇતિહાસ કરતાં કેવા હતા? ખૂબ જ સમૃદ્ધ હતા। તો સૌથી પહેલાં આપણે પાઠનું જે ટાઇટલ હતું શિલ્પ અને સ્થાપત્ય બંનેનો અર્થ સમજી લઈએ, પહેલાં શિલ્પ વિશે અને ત્યાર પછી સ્થાપત્ય। તો શિલ્પ એટલે શું? ધ્યાન આપજો, શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી લોખંડનું જે છે એ આમ ખૂતાડવાનું એક સાધન આવે, બરાબર, છીણી અને હથોડી વડે વિવિધ પ્રકારના મનના જે પોતાના જે ભાવો જે છે એ પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારે તે કલા, એટલે કઈ કલા કહેવામાં આવે છે? શિલ્પકલા। તમે જો મનના ભાવો જે છે એ ઓલા તમે મંદિરો જોતા હશો તેમાં જે સ્તંભો હોય, પછી ઓલા ગોળ ગુંબજ આવે, ઘુમ્મટ આવેલા, એમાં ઝીણ ઝીણી બાર કોતરણી કરેલી હોય, પછી લાકડા ઉપર, ધાતુ ઉપર એ પણ જોવા મળે, તો આ જે કલા જે છે એને કઈ કલા કહેવામાં આવે છે? શિલ્પકલા કહેવામાં આવે છે। ત્યાર પછી સ્થાપત્ય, સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે। સ્થાપત્યનો સરળ અર્થ શું થાય છે? બાંધકામ। સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે, અને ત્યાં તમને ખબર છે વાસ્તુશાસ્ત્ર નામ સાંભળ્યું હશે તમે। આપણા મકાનને જે છે એ ઘણા બધા લોકો જે જ્યોતિષશાસ્ત્રમાં માને છે એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર બનાવતા હોય છે। રસોડું ક્યાં રાખવું, બેડરૂમ ક્યાં હોવો જોઈએ, બરાબર, જે ખૂબ જ પ્રચલિત છે। આ અર્થમાં મકાનો, નગર, કૂવા, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહેવામાં આવે છે, અને આ સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય જે છે એ પ્રયોજાય છે। બાંધકામમાં કોનું કૌશલ્ય પ્રયોજાય છે? સ્થપતિ। જો સ્થપતિનો સાદો અર્થ કહો એન્જિનિયર, બરાબર, કેમ કે દેવોના જે એન્જિનિયર કોણ હતા? વિશ્વકર્મા। મકાનો કોણ બનાવતા હતા? વિશ્વકર્મા બનાવતા હતા। ત્યાર પછી હવે નવો ટોપિક આવે છે, પ્રાચીન ભારતનું નગર આયોજન। આ ટોપિક જે છે એ તમને 2 માર્કમાં અને 3 માર્ક માટે બહુ મહત્ત્વનું છે, એટલે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો, બરાબર। ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે। પુરાતત્વીય ખોદકામ કરતાં, ઉત્ખનન કરતાં, બરાબર, ઉત્ખનન કરતાં હું ખોદકામ કરતાં, એટલે પ્રાચીન સમયના જે સ્થળો હોય ત્યાં આગળ ખોદકામ કરતાં આવા ઘણા નગરો મળી આવ્યા છે, અને આવા નગરોમાં મુખ્ય 3 વિભાગ પડે છે, બરાબર। પ્રાચીન નગર આયોજનના કેટલા વિભાગ પડે છે? 3 વિભાગ પડે છે। કયા કયા? શાસક અધિકારીનો ગઢ, એને કહેવાય સિટડલ, ત્યાર પછી અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર, અને ત્રીજું સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર, બરાબર। કેટલા વિભાગ પડે છે? 3 વિભાગ પડે છે। શાસક અધિકારીઓનો ગઢ, એને કહેવાય સિટડલ, બીજું હું કીધું અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર, અને ત્રીજું સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર, બરાબર। ચાલો ધ્યાન આપજો, એની અંદર શાસક અધિકારીઓનો ગઢ જે ઊંચાઈ ઉપર બાંધવામાં આવતો હતો, આ રીતે સમથળ જમીન હોય તો શાસક અધિકારો હોય એનો ગઢ જે છે ક્યાં બાંધતા હતા? ઊંચાઈ ઉપર। આનું કારણ શું? કે અહીંયાથી કોઈ આક્રમણ કરે તો અહીંયા સુધી પહોંચવા માટે શું લાગે? ટાઈમ લાગે, બરાબર। જે પ્રાચીન સમયમાં જે યુદ્ધ થતા હતા કોઈ જાતિ કે અથવા કોઈ પૂરથી બચવા માટે જે છે એ ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું, તો જે ઉચ્ચ અધિકારી હતા, શાસક અધિકારી, એ ઊંચાઈ ઉપર પોતાના મકાનો જે છે એ બાંધતા હતા। ત્યાર પછી ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત છે, ત્યાર પછીનું જે નગર આવતું હોય એની પણ રક્ષણાત્મક દિવાલો હતી, અહીંથી 2-5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે।
बराबर। अने त्रीजू हूँ कहे छे निचला नगरना मकानों मुख्यत्वे हाथे घड़ेली ईंटोना बनावेला छे। निचला नगरना मकानों केनाथी बनावेला छे तो हाथे घड़ेली ईंटोना बनावेला छे। तो आपने त्रण वस्तु कीधी, त्रणेनी विशेषता कीधी। शासक अधिकारीनो गढ़ जे छे ऊंचाई ऊपर बांधवामां आवतो हतो, उपलू नगर हतुं बराबर, अन्य अधिकारी जे हता एने रक्षणात्मक दीवालो हती अने बे थी पांच ओरडावाळा मकानो हता। अने जे निचला निचलू जे नगर हतुं त्यां हाथे घड़ेली ईंटोथी मकानो जे छे बनावेला हता। सिंधुखीणनी संस्कृतिनी प्रजाए स्थापत्य कलाना क्षेत्रे તે સમયની બધી સંસ્કૃતિઓ કરતાં સુંદર અને વ્યવસ્થિત એવા કેટલાક નગરો વિકસાવ્યા હતા, બરાબર। સિંધુ ખીણની સિંધુ નદીના કિનારે સંસ્કૃતિ વિકસી એટલે શું કહેવાય છે, સિંધુનગર કહેવાય છે। તો એ સમયે પ્રજાએ અન્ય વિકસિત પ્રજા કરતાં જે છે સમકાલીન પ્રજા કરતાં સારામાં સારો નગર વિકસાવ્યા હતા। અને આ નગરો પૈકી આપણે બે નગરો ગણવાના છે, એક હડપ્પા અને બીજું છે મોહેંજોદડો નગર, બરાબર। તો પ્રાચીન ભારતનું નગર આયોજન છે એના કેટલા પ્રકાર પડે છે, ત્રણ પ્રકાર પડે છે અને ત્રણેયની વિશેષતા કઈ। હવે આપણે મોસ્ટ ટાઈમ પે બીજો ટોપિક છે મોહેંજોદડો, આમાંથી મોટાભાગે બોર્ડમાંથી પ્રશ્ન પૂછાય છે એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો, બરાબર। ચાલો તો સૌથી પહેલાં મોહેંજોદડોની પ્રસ્તાવના આપી છે, કોણે શોધ્યું અને ક્યારે શોધ્યું। મોહેંજોદડો ઈસવીસન 1922માં સર જોન માર્શલ અને કર્નલ મેકે, નામ યાદ રાખજો શું કહે છે, સર જોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે કોણ ભારતીય વ્યક્તિ હતા, રખાલદાસ બેનર્જી, આ બે અંગ્રેજો હતા અને ભારતીય કોણ, રખાલદાસ બેનર્જી અને દયારામ સાહની નામના ભારતીય પુરાતત્વવિદોએ, જે પ્રાચીન સ્થળોના ખોદકામ કરતા હોય ને એ વિદ્વાનને શું કહેવાય, પુરાતત્વવિદ કહેવાય। તો પુરાતત્વ વિદ્વાનોને વિદોએ સિંધના એટલે અત્યારે આ હું ક્યાંની વાત કરે છે, પાકિસ્તાનમાં છે મોહેંજોદડો। મોહેંજોદડોનો અર્થ તમને કહી દઉં, મૃત માનવીનો ટેકરો, બરાબર। મોહેંજોદડો જે છે એનો અર્થ શું થાય છે, એક મૃત માનવીનો ટેકડો। અને એની અંદર જે છે ઈસુ વાત કરે છે કે ભાઈ આ જે નગર ક્યાં આગળ આવેલું છે, પાકિસ્તાન, પહેલાં તો ભારત હતું પણ ભાગલા પડ્યા, તે વર્તમાન સમયમાં ક્યાં આગળ છે, પાકિસ્તાનમાં લારખાના જિલ્લામાં મોહેંજોદડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે। મોહેંજોદડોનો અર્થ થાય મરેલાનો ટેકરો, બરાબર, મૃતમાનો ટેકરો અથવા મરેલાનો ટેકરો એવો અર્થ થાય છે। ચાલો ફરી વખત સમજી લઈએ, મોહેંજોદડોનું તે કે ઈસવીસન 1922માં સર જોન માર્શલ બરાબર અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી અને દયારામ સાહની નામના ભારતીય પુરાતત્વવિદોએ સિંધ પાકિસ્તાનના લારખાના જિલ્લામાં મોહેંજોદડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે। અને મોહેંજોદડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો, બરાબર। હવે આના અલગ અલગ મુદ્દા છે, એમાં સૌથી પહેલાં એનું નગર આયોજન, મોહેંજોદડોનું નગર આયોજન, મોહેંજોદડો નગર આયોજન દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું, ટીક કરનારું છે બરાબર। મોહેંજોદડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું, મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચી પ્લીથ ઉપર બાંધવામાં આવતા હતા। અત્યારે આપણે તમે મકાનો જો બનાવે તો શું કરે છે, નીચે પ્લીથ કરે, ખબર છે ને, પથ્થરથી। એનું કારણ શું કે ભાઈ પૂરથી અને મકાનને મજબૂતાઈ મળે, બરાબર, અને ભેજથી બચી શકાય, તો એટલા માટે એવી પ્લીથ બનાવવામાં આવે। તો વિચાર કરો કે 5000 વર્ષ જે આપણા જૂની સંસ્કૃતિ છે તો ત્યારે મકાનોમાં પૂર અને ભેજથી બચવા માટે એવી પ્લીથ પીઠિકા ઉપર બાંધવામાં આવતા હતા। શ્રીમંતોના એટલે પૈસાદાર હોય એના મકાનો બે માળવાળા હતા અને 5 કે 7 ઓરડાવાળા હતા। પૈસાદાર વર્ગના મકાનો કેટલા હતા, 2 માળવાળા અને 5 કે 7 ઓરડાવાળા હતા। સામાન્ય વર્ગના લોકોના મકાનો 1 માળવાળા અને 2 કે 3 ઓરડાવાળા હતા, બરાબર। અને સમગ્ર નગરની ફરતે દિવાલની રચના જે છે એ કરવામાં આવેલી હતી। ત્યાર પછી મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે અંદર ગલીમાં પડતા હતા, તમે આ રીતે ટૂંકમાં
मकान हो बराबर तो अँ मकान हो तो एनी मकान हो गली में रस्ता पड़ता था। आम जाहिर रस्ता पर आ रीते रस्ता टूंक में मेन रस्ता पर आवन जावन थतुत नहीं तो अँ हूँ कह मकान दरवाजा जाहिर रस्ता ने बदले अंदर गली में पड़ता। अत्यारे आपणे केम सोसायटी होय आ बे सोसायटी आ आखी एक सोसायटी होय आ रीते तो अहींया जो मकान हशे अने आ बाजू मकान हशे ने आ रीते आपणी आखी शेरी होय तो अत्यारे जेवी रचना छे ने एवी ते प्राचीन समय में जे छे नगर रचना जोवा मळता। एटले जो रस्ता मकानना दरवाजा छे कई बाजू होय गली में होय आ मेन रोड बाजू न होय बराबर। अहीं दरेक मकान में कोठार रसोडू अने स्नानगृह अवशेषो मळ्या छे। मकान में अनाज भरवा माटेनो कोठार त्यार पछी रसोडू अने स्नान करवा माटे स्नानगृहना अवशेषो मळ्या छे। हवा उजास माटे बारी बारणानी पण व्यवस्था हती। मोहेंजोदड़ोना जे नगर आयोजन हतुं एमां हवा उजास माटे बारी बारणानी पण व्यवस्था हती बराबर। चलो फरी वखत जोई लईए नगर रचना। मोहेंजोदड़ो नगर आयोजननी दृष्टिए श्रेष्ठ हतुं। मकानो पूर अने भेजथी बचवा माटे शुं करता था ऊंची पीठिका उपर बांधवामां आवता। श्रीमंतो पैसादार वर्गना मकानों बे माळवाळा अने पांच के सात ओरडावाळा हता। सामान्य वर्गना लोकोना मकानों एक माळना अने बे के त्रण ओरडावाळा हता। समग्र नगरनी फरते दीवालनी रचना करवामां आवी हती। मकानना दरवाजा जाहेर रस्ताने बदले अंदर गलीमां पड़ता हता। दरेक मकानमां कोठार रसोडू अने स्नानगृहना अवशेषो मळ्या छे अने हवा उजास माटे बारी बारणानी व्यवस्था हती। ओके चालो त्यार पछी आपणे रस्ताओ समझिए। मोहेंजोदड़ो रस्ताओ केवा हता तो टिककर नाखजो आ पण आ नगर रचनानुं विशिष्ट लक्षण अहीं आवेला रस्ता हता। टिककर जो अहीं मोटे भागे 9.75 मीटर पहोळा रस्ता हता। मोहेंजोदड़ोना नगर रचना नगर हतुं एना रस्ताओ केटला पहोळा हता 9.75 मीटर। नाना मोटा रस्ताओ काटखूणे मळता हता। नाना मोटा रस्ताओ जे छे क्यां आगळ मळता हता काटखूणे। तमे जो के आ रीते जे छे रस्ता होय आपणे आम होय ने तो जो अहींया हूँ पड़े छे काटखूणो पड़े छे अहींया अत्यारे आपणे चार चौकी तो ई रीते ते त्यारे हतुं बराबर के नाना मोटा रस्ताओ काटखूणे मळता हता अने एकथी वधु वाहनो पसार थाय एटला पहોળા હતા। રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું મનાય છે। હવે તમને એવું થશે એ પ્રશ્ન થવો જોઈએ કે સર અહીંયા તમે એમ કીધું કે થાંભલા હતા તો ત્યારે ક્યાં લાઇટ હતી બરાબર ને? અહીંયા થાંભલા હતા પણ લાઇટ નથી તો હું એનું કામ શું? તો ખાસ સમજો થાંભલા ઉપર જે છે એ ફોક્સ ફાનસ હોય ને એની મદદથી જે છે એ ફાનસ મૂકતા હતા અને ફાનસ જે છે એનું અંજવાળું જે છે એ પડતું હતું તો રાત્રિ પ્રકાશ માટે ફાનસની વ્યવસ્થા કરવામાં આવતી હતી એની માટે થાંભલા જે છે ગોઠવવામાં આવતા હતા। નગરના સીધા પહોળા રાજમાર્ગો હતા ખાસ સમજો। આખું નગર હોય ને ઉદાહરણ તરીકે આ આખું નગર હોય તો એમાં મુખ્ય બે રાજમાર્ગો હતા બરાબર। એક જે છે એ તમે જો આ રીતે જાય પૂર્વથી પશ્ચિમને એક ક્યાં જાય ઉત્તરથી દક્ષિણ આવા મુખ્ય બે જ માર્ગો હતા। જો કે નગરના સીધા પોળા રાજમાર્ગો હતા તે ક્યાંય વળાંક લેતા હતા નહીં ડાયરેક્ટ શહેરની બહાર નીકળી જવાનું। આ પ્રાચીન સમયની વિશેષતા ગણાય છે। બે મુખ્ય રાજમાર્ગો હતા હમણાં કીધું એક માર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો માર્ગ પૂર્વથી પશ્ચિમ અને બંને માર્ગો મધ્યમાં કાટખૂણે એટલે ચાર રસ્તે શું કરતા હતા કાટખૂણે છેદતા હતા બરાબર। તો આ રસ્તાની વાત થઈ ગઈ। ફરી વખત રસ્તામાં આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ અહીં આવેલા રસ્તાઓ છે। અહીં મોટે ભાગે રસ્તા કેટલા 9.75 મીટર જેટલા પહોળા હતા કેટલા 9.75 મીટર બરાબર। ત્યાર પછી નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા અને એકથી વધુ વાહનો પસાર થાય એટલા પહોળા હતા। ત્યાર પછી રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન છે। રસ્તાની બાજુમાં હું રાખેલા હતા થાંભલા નગરના સીધા પહોળા રાજમાર્ગો હતા જે ક્યાંય વળાંક લેતા હતા નહીં અને સીધા જ જતા હતા। પ્રાચીન સમયની વિશેષતા ગણાય છે। બે મુખ્ય રાજમાર્ગો હતા એક ઉત્તરથી દક્ષિણ અને બીજો ક્યાં હતો પૂર્વથી પશ્ચિમ। આ રીતે જે છે વ્યવસ્થા જે છે એ કરવામાં આવેલી હતી બરાબર। ચાલો ત્યાર પછી મોસ્ટ ટાઈમ પી
आ गटर योजना जे छे वारंवार पूछाई छे, मोहेंजोदड़ोनी गटर योजना समझावो, बराबर? એટલે ધ્યાન આપજો. આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ ગટર યોજના છે. આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી. ખાસ કરજો, પ્રાચીન સમયની જે ગટર યોજના મોહેંજોદડોમાં હતી એવી ગટર યોજના અત્યારે ક્યાં જોવા મળે છે? ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી, ખાલી ક્રીટ ટાપુ પર જોવા મળે છે. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. અત્યારે કેમ વ્યવસ્થા હોય છે, આપણા ઘરોમાંથી ગંદુ પાણી બહાર કાઢવા માટે ગટરની વ્યવસ્થા છે. દરેક મકાનમાં એક ખાળ કૂવો હતો, બરાબર? અત્યારે તમે જો હજી પણ અમુકના ઘરે ટોયલેટની વ્યવસ્થા નથી, એવા પછાત ગામડાઓ જે છે લોકો સમજતા નથી. તો એ સમયના લોકો જે છે એ સ્વચ્છતા માટે એટલા જાગૃત હતા કે દરેકના મકાનમાં ખાળ કૂવા હતા. આવી સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે સમયે સુધરાય એટલે હું સફાઈની જે વ્યવસ્થા એને કઈ સેવા કહેવાય, સુધરાય જેવી કાર્યક્ષમ કોઈ વ્યવસ્થા હશે. તેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે, બરાબર ને? કારણ કે વિચાર કરો કે એ સમયે લોકો જે છે એ સ્વચ્છતા માટે ખાળકુવા અને આવી ગટરો બનાવતા હતા કે જેના કારણે ગંદકી થાય નહીં અને લોકોનું આરોગ્ય કેવું રહે, સારું રહે. ફરી વખત સમજી લઈએ કે ભાઈ આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ ગટર યોજના છે. આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. દરેક મકાનમાં એક ખાળ કૂવો હતો. આવી સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે સમયે સુધરાય જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે અને તેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે, બરાબર? આ કેની વાત કરી આપણને, ગટર યોજના. ત્યાર પછી જાહેર સ્નાનાગાર, હવે એમાં ધ્યાન આપજો. અહીંથી વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે, બરાબર? સ્નાનકુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની વ્યવસ્થા હતી. આપણે અત્યારે કેમ સ્વિમિંગ પુલ કહીએ છીએ એમ સ્નાનકુંડની અંદર એક બાજુથી સ્વચ્છ પાણી દાખલ થાય અને બીજી બાજુથી જે છે એ ગંદુ પાણી જે કેવું નીકળી જાય, બહાર નીકળી જાય. ગરમ પાણીની વ્યવસ્થા હશે અને વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ પણ મળી આવી છે. ગરમ પાણીની વ્યવસ્થા હશે અને વસ્ત્ર બદલવા માટે શું મળી આવી છે, ઓરડી પણ મળી આવેલી છે. અને ધાર્મિક પ્રસંગોએ અહીંના લોકો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હશે, બરાબર? ચાલો ફરી વખત, જાહેર સ્નાનાગારમાં અહીંથી વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે. સ્નાનકુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની વ્યવસ્થા હતી. ગરમ પાણીની પણ વ્યવસ્થા હશે અને વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ પણ મળી આવી છે, બરાબર? આટલી અદ્ભુત વ્યવસ્થા હતી. ધાર્મિક પ્રસંગોએ અહીંના લોકો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હશે. ત્યાર પછી જાહેર મકાનો, આપણે કેમ સરકારી મકાનો એવી રીતે, બરાબર? તો એ સમયમાં જાહેર મકાનો બધા માટેના, મોહેંજોદડોમાંથી જાહેર ઉપયોગી હોય એવા બે મકાનો મળી આવ્યા છે. મોહેંજોદડોમાંથી જાહેર ઉપયોગીઓ કેટલા મકાન મળ્યા છે, બે. અને આનો ઉપયોગ કેના માટે થતો હશે એવું અનુમાન કરવામાં આવ્યું છે કે તેનો ઉપયોગ સભાખંડ, મનોરંજનખંડ, વહીવટખંડ કે રાજ્યના કોઠાર તરીકે મોહેંજોદડો નગરનું જેટલું અનાજ હોય એ સાચવવા માટે જે છે આવા બે મકાનો બનાવવામાં આવ્યા હશે એવું અનુમાન છે. મકાનોની એક હરોળ અહીંથી મળી આવી છે કે જે સૈનિકો માટેની બેરેક હશે, સૈનિકો માટેની રહેવા માટેની વ્યવસ્થા હશે. આખી હરોળ એની માટેની ત્યાં મળી આવેલી છે, બરાબર? તો જાહેર મકાનો જોઈ લઈએ. મોહેંજોદડોમાંથી જાહેર ઉપયોગી એવા બે મકાનો મળ્યા છે. તેનો ઉપયોગ સભાખંડ કે મનોરંજનખંડ, વહીવટીખંડ કે રાજ્યના કોઠાર તરીકે થયો હશે. મકાનોની એક હરોળ અહીંથી મળી આવેલ છે જે સૈનિકો માટેની શું હશે, બેરેક હશે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મોહેંજોદડો ટોપિક પૂરો થાય છે. તો આપણે આજના સૌથી પહેલાં કેટલું ભણ્યા, શિલ્પ અને સ્થાપત્ય, ત્યાર પછી પ્રાચીન ભારતનું નગર આયોજન, એમાં આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. ત્યાર પછી મોહેંજોદડો, મોહેંજોદડોમાં ખાસ આ ટોપિક તમારે કરવાનો છે. કોણે શોધ્યું હતું? 1922માં જ્હોન માર્શલ કર્નલ મેકેના. પછી બીજું શું યાદ રાખવાનું છે? રખાલદાસ બેનર્જી અને દયારામ સાહાની, આ ચાર નામ યાદ રાખવાના છે. પછી નગર રચના
પછી રસ્તાઓ, ગટર યોજના, જાહેર સ્નાનાગર અને જાહેર મકાનો, આમાંથી ગટર યોજના, રસ્તાઓ અને નગરરત્ના ત્રણ મુદ્દા જે છે તમારે વધુ પાકા કરવાના છે. બરાબર, તો આપણે એટલું જોયું. હવે પછીના જે ટોપિક છે આ પાઠના એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અસ્તુ, આભાર.